ભુજના સહયોગ ગ્રુપ દ્વારા છઠ્ઠા પતંગ સ્ટોલનું આજે નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ ઉદ્ઘાટન કર્યું. તે પ્રસંગે કારોબારી ચેરમેન ભરત રાણા તથા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. આ પતંગ માટેનો સ્ટોલ લાગલગાટ છઠ્ઠી વખત શરૂ થઈ રહ્યો છે, જેમાં અનેક નવી વેરાયટી પતંગ તથા ફિરકી અને અન્ય સાધનો જોવા મળે છે. સહયોગ ગ્રુપ 12 યુવાન દંપતી દ્વારા ચલાવાય છે અને અનોખા સેવા કાર્ય કરવામાં આવે છે. સહયોગ ગ્રુપના દંપતીઓ કોઈ ઇન્જિનિયર, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કોઈ બિઝનેસમેન છે. આ 12 દંપતીઓ આ સ્ટોલ ઊભા કરી સતત 3 દિવસ શ્રમદાન કરી અને પતંગના વેચાણમાંથી જે કાંઈ આવક થાય છે તે ભુજના લાયન્સ હોસ્પિટલને કિડની ડાયાલિસિસના દર્દીઓને સહાયતા માટે અર્પણ કરે છે. અત્યાર સુધી 5.5 લાખથી વધુ રકમ હોસ્પિટલને અર્પણ કરી છે. આ સ્ટોલના ઉદઘાટન પ્રસંગે નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ પ્રજાજનોને અપીલ કરી. સૌપ્રથમ તો સમસ્ત ભુજવાસીઓને આવનારી મકર સંક્રાંતિના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મકર સંક્રાંતિ એટલે પતંગનો પર્વ, દાન પુણ્યનો પર્વ, આ બંને પર્વ આપણે એકસાથે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવતા હોઈએ છીએ. એમાં પતંગના પર્વનો આજે સ્ટોલ લાયન્સ ક્લબ દ્વારા રાખવામાં આવ્યો છે, પણ એ પતંગના સ્ટોલની સાથે સાથે જે આપણે દાન પુણ્યની વાત કરીએ છીએ એમના તરફથી એ પણ કાર્ય થઈ રહ્યું છે. તો આજે એ લોકો એક સેવાનું દાન જે છે એ લઈને આગળ ચાલી રહ્યા છે. ખાસ અત્યારે જે પતંગનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે એમાં ડાયાલિસિસના દર્દીઓ માટે જે અહીંથી એ લોકો મેળવે છે, નગરવાસીઓને અપીલ કરીશ કે આપણે આમે પતંગ ઉત્સવ વખતે પતંગ, દોરી, ફિરકી બધા લેતા જોઈએ છીએ, તો ત્યારે એ આવા સ્ટોલમાંથી લે, આવા લાઈન સ્ટોલમાંથી, તો એમને પણ પતંગની સાથે સાથે એક પુણ્ય કર્યાનું કે એક આનંદ કર્યાનો એમને પણ ભાવ રહેશે અને એ એમની માટે ખૂબ સારું રહેશે. આ સ્ટોલમાં સેવા આપતા સહયોગ ગ્રુપના સદસ્યો સેવા કાર્ય કરી ખુશ થતા હતા. મારું નામ જીગર મહેતા છે. સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે પતંગ સ્ટોલ અમે કરીએ છીએ. દર વર્ષે 4 દિવસનો જે સ્ટોલ કરીએ છીએ લાયન્સના સપોર્ટથી, અને અમે 12 કપલ છીએ અમારું ગ્રુપ છે આખું, અને અમે દર વર્ષે આ એક્ટિવિટી કરીએ છીએ. 6 વર્ષથી આ 6ઠ્ઠું વર્ષ છે અમારા સહયોગ ગ્રુપને આ કાઈ સ્ટોલની એક્ટિવિટી કરતા અમને. અને અમે દરેક ભુજવાસીઓને એવી એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ જ્યાંથી બી પતંગ લ્યો છો તો અમે એવી વિનંતી કરીએ છીએ કે પતંગ અહીંયાથી લ્યો, તો આ જે એક્ટિવિટી છે એ સોશિયલ કોઝ માટે છે અને દરેક લાયન્સ હોસ્પિટલના પેશન્ટ્સને આનાથી ઘણી રાહત મળશે. આપ અમે પતંગ તો બધી જગ્યાએ લ્યો જ છો, તો જે પતંગ તમે ખરીદી કરો છો ખરીદ અહીંયાથી કરો, તો આ જે તમારા પૈસા છે એ એક કોઈ જરૂરિયાતમંદ માણસને તમારા પૈસા પહોંચશે. મારું નામ માધવી ભણસારી છે અને સહયોગ ગ્રુપ તરફથી હું છું. 6 વર્ષથી અમે આ સંસ્થાના તરફથી કાઈટ સ્ટોલનું આયોજન કરીએ છીએ અને ભુજની જનતાને હું ખાસ અપીલ કરીશ કે અમે આ જેટલી પણ રકમ મળે છે અમને પ્રોફિટની એ અમે બધી કિડની ડાયાલિસિસના દર્દીઓને દાન કરીએ છીએ. તો અમારો જ એક ઉમદા હેતુ છે, તો એ ઉમદા હેતુને સમજે અને ભુજની જનતા અમને એટલો સહયોગ આપે કે તેમની ફેસ્ટિવલની બધી ખરીદી અહીંયાથી જ કરે. અમે લેડીઝ જેન્ટ્સ એટલે બધા હસબન્ડ વાઈફ છીએ, 12 કપલ છીએ, 12 થી 13 કપલ, અને બધું શ્રમદાન આપીએ છીએ. જેન્ટ્સ જે બધા પોતાનું ધંધો અને દુકાન મૂકી નોકરી મૂકીને આવે છે, લેડીઝ જે પોતાનું ઘરનું કામ મૂકીને આવીએ છીએ, એવી રીતે કોઈ બિઝનેસમેન છે, કોઈ બેન્કર્સ છે, બધા અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે, કોઈ સીએ છે, કોઈ ધંધાઓ ચલાવે છે, એટલે બધા અલગ અલગ ફેકલ્ટીઝમાંથી આવી અને અમે શ્રમદાન અહીં આપીએ છીએ. આ પ્રસંગે LNM લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતા, લાયન્સ ક્લબના લાયન શૈલેન્દ્ર રાવલ સાથે અભય શાહ વગેરે લાયન્સ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સહયોગ ગ્રુપના દંપતિ રીતેશ મહેતા, પંક્તિ મહેતા, મૌલિક ભણસારી, માધવી ભણસારી, ઉમંગ ઠક્કર, મીરા ઠક્કર, બ્રિજેશ આચાર્ય, ખ્યાતિ આચાર્ય, પુનિત સોની, શૈલજા સોની, ધર્મેશ ચાવડા, વૈશાલી ચાવડા, જીગર મહેતા, ઉર્વી મહેતા, પુષ્પેન્દ્રસિંહ ભાટી, યોગિતા ભાટી,
અજીતસિંહ સિસોદિયા, ચેતનાબા સિસોદિયા, ધરમ દસાણી, સોનમ દસાણી, જતીન મોરબિયા, દીપા મોરબિયા, નવનીત ઠક્કર, ચાંદની ઠક્કર, જીતેન રાઠોડ, અલ્પા રાઠોડ, સહયોગ ગ્રુપના દંપતી 3 દિવસ સતત સેવા કર્યા માટે શ્રમદાન આપી અને સમાજના યુવા વર્ગ માટે એક સંદેશ રજૂ કર્યો છે કે યુવાનો પોતાની શક્તિ સમાજમાં જરૂરતમંદોના ઉપયોગ માટે ખર્ચ કરે. અરે